અહીં આપણે નિરપેક્ષ મૂલ્ય ધરાવતા વિધેયના આલેખ વિશે થોડું વિચારીશું. એક વિધેય અહીં વ્યાખ્યાયિત કરેલ છે એફ ઓફ એક્સ બરાબર -3 ગુણ્યા માનાંકમાં એક્સ ઓછા 1 વત્તા 9, જ્યાં એક શરત આપેલી છે કે એક્સની કિંમત -4 થી -5 સુધીમાં કોઈ હોવી જોઈએ, જેમાં -4 અને 5નો પણ સમાવેશ થશે. તમે સૌ પ્રથમ વિડીયો અટકાવીને પહેલા જાતે તેનું આલેખન કરવાનો પ્રયત્ન કરો. તમે તે માટે જુદી જુદી એક્સની કિંમત લઈ અને એફ ઓફ એક્સની કિંમત લઈને તે ગ્રાફ દોરી શકો છો. પણ જો આ પદાવળીના બંધારણ વિશે વિચારીએ તો તેના મહત્તમ અને ન્યૂનતમ બિંદુ ક્યાં મળે અને તેના શિરોબિંદુઓ ખરેખર ક્યાં હોવા જોઈએ, આપણે કેટલાક બિંદુઓ લઈને વિચાર કરીએ તે પહેલા તેને બરાબર સમજી લઈએ. અહીં એક નિરપેક્ષ મૂલ્ય છે જેની કિંમત હંમેશા અનૃણ હોય, એટલે કે નોન નેગેટિવ હોય, અને તેની સાથે એક ઋણ સંખ્યા ગુણાયેલ છે. તેનો અર્થ છે કે આ જે આખું પદ છે તે ઋણ ગુણ્યા ધન અથવા શૂન્ય, એટલે કે તે શૂન્ય મળે અથવા ઋણ મળે, માટે તેને આ રીતે દર્શાવીએ કે <= 0. માટે આ પદ ક્યારેય ધન હશે નહીં. આમ આ આખું પદ એ શૂન્ય મળે અથવા કોઈ ઋણ સંખ્યા હોય. હવે જો આ આખું પદ એ નોન પોઝિટિવ હોય તો આ વિધેયની મહત્તમ કિંમત શું મળે? તો નિરપેક્ષ મૂલ્ય ધરાવતો આ જે ભાગ છે તેની કિંમત શૂન્ય હોય ત્યારે આ આખો ભાગ શૂન્ય થશે, અને ત્યારે વિધેય છે એ તેની મહત્તમ કિંમત પ્રાપ્ત કરશે, જે અહીં 9 છે. માટે એફ ઓફ એક્સ બરાબર 9 મળે. તો આ જે પદાવલી છે તેનું નિરપેક્ષ મૂલ્ય શૂન્ય ક્યારે થાય તે વિશે વિચારીએ કે માનાંકમાં એક્સ ઓછા 1 બરાબર શૂન્ય ક્યારે થાય. જો એક્સ -1 બરાબર 0 હોય, અથવા તો બંને બાજુ 1 ઉમેરીએ, આમ એક્સની કિંમત જ્યારે 1 હશે ત્યારે આ ભાગ શૂન્ય થશે અને વિધેયની મહત્તમ કિંમત મળશે, જે છે 9. આમ આપણને તે બિંદુ મળે છે 1,9. આમ આ જે બિંદુ છે તેને કહીશું મહત્તમ બિંદુ. મહત્તમ બિંદુ તેનું આલેખન કરીએ. આપણે તેને આ નિરપેક્ષ મૂલ્ય ધરાવતા વિધેયના શિરોબિંદુ તરીકે પણ ઓળખી શકીએ. તેનું આલેખન કરીએ. 1,9 તે અહીં મળે. હવે તેના આલેખ વિશે આપણે અંદાજ પણ લગાવી શકીએ કે તે કયા પ્રકારનું હશે. એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન એ આ પ્રકારે હોઈ શકે અથવા તો આ પ્રકારે પણ જોવા મળે. માનાંકના પદની સાથે જો અહીં ધન સંખ્યા ગુણાયેલ હોય તો તેનો આલેખ આ રીતે ઉપર તરફ ખુલતો મળે, પણ અહીં ઋણ સંખ્યા ગુણાયેલ છે તેથી તેનો આલેખ આ પ્રકારનો મળશે અને આ તેનું મહત્તમ બિંદુ થશે. હવે એ વિચારીએ કે આ જે શિરોબિંદુ છે એની ડાબી તરફ શું હશે અને જમણી તરફ શું હશે. આપણે અહીંથી કિંમતો લઈને પણ તે જોઈ શકાય, પણ આપણે તેવું નહીં કરીએ. આપણે આ જે વિધેય છે તેને બે ભાગમાં વિભાજિત કરીએ. આમ એફ ઓફ એક્સ બરાબર તેને બે ભાગમાં વિભાજિત કરીએ, જે શિરોબિંદુની જમણી બાજુ અને ડાબી બાજુ વિશે જણાવશે. જમણી બાજુ માટે કહીએ તો 1>x <= 5, આમ આ થશે તેની જમણી બાજુ, અને ડાબી બાજુ થશે -4 <= x <1. ટૂંકમાં કહીએ તો આપણો જે આખો પ્રદેશ છે તે -4 થી -5ની વચ્ચે છે. અહીં તે દર્શાવું છું કે -4 થી લઈને 5 સુધી છે, તે અહીં સુધી છે -4 થી 5. હવે તેને અહીં બે ભાગમાં વિભાજિત કરીએ. આમ આ જે ભાગ છે તે શિરોબિંદુની જમણી બાજુ છે, અને આ ભાગ એ શિરોબિંદુની ડાબી બાજુ દર્શાવે છે. જો એક્સની કિંમત 1 કે તેના કરતાં મોટી હોય તો આ પદની જે કિંમત છે તે ધન સંખ્યા મળે અને ધન સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય પણ તે જ કિંમત મળે. આમ જ્યારે એક્સની કિંમત 1 કે 1 કરતાં મોટી હોય ત્યારે આ જે વિધેય છે તે મળે -3 × x - 1 + 9, અથવા જો તેનું વિસ્તરણ કરીએ આપણે તે અહીં દર્શાવીએ કે -3 × x - 1
प्लस नाइन माइनस त्रण नु विभाजन करता आपने मळशे माइनस थ्री एक्स प्लस थ्री प्लस नाइन माटे ते मळे माइनस थ्री एक्स प्लस ट्वेल्व। अने अहीं रसप्रद बाबत ए छे के अहीं जे ढाळ छे ते ऋण छे, माटे ज्यारे एक नी किंमत एक्स करता मोटी होय त्यारे आपणने विधेय आ प्रमाणे मळे। અને જો આ ઋણ ઢાળની વાત કરીએ તો તેનો અર્થ છે કે જો આપણે એક્સની દિશામાં એક એકમ આગળ વધીએ તો વાયની દિશામાં ત્રણ એકમ નીચે જવું પડે, ફરીથી એક્સની દિશામાં એક એકમ જમણી તરફ, વાયની દિશામાં ત્રણ એકમ નીચે, એક્સની દિશામાં એક એકમ જમણી તરફ, વાયની દિશામાં ત્રણ એકમ નીચેની તરફ। આમ આપણને આ પ્રમાણે તેનો આલેખ મળશે। આ બધા બિંદુઓને જોડતા તે કંઈક આ રીતે દેખાશે। આમ આપણે અહીં જે વાત કરી રહ્યા છીએ તે આ ભાગ વિશેની માહિતી છે જે અહીં દર્શાવેલ છે। હવે જો એક્સની કિંમત એક કરતા ઓછી હોય તો તેના વિશે શું કહી શકાય? જો એક્સની કિંમત એક કરતા ઓછી હોય તો અહીં જે પદ મળશે તે ઋણ મળે અને તેનું નિરપેક્ષ મૂલ્ય એ ઋણની વિરોધી સંખ્યા મળે। અહીં લખીએ કે જ્યારે એક્સની કિંમત એક કરતા ઓછી હોય ત્યારે એક્સ ઓછા એકનું નિરપેક્ષ મૂલ્ય એ એક્સ ઓછા એકની વિરોધી સંખ્યા હશે, એટલે કે એક ઓછા એક્સ હોય। માટે આપણું વિધેય થશે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી ઇન્ટુ વન માઇનસ એક્સ પ્લસ નાઇન, સાદુરૂપ આપતા તે થશે માઇનસ થ્રી પ્લસ થ્રી એક્સ પ્લસ નાઇન, જેને બરાબર મળે થ્રી એક્સ પ્લસ સિક્સ। અહીં લખીએ થ્રી એક્સ પ્લસ સિક્સ। અને અહીં રસપ્રદ બાબત એ છે કે ઢાળ છે એ પ્લસ ત્રણ છે અને તેનો વાય અંતઃખંડ છ છે, માટે આ વાય અંતઃખંડ છે। અને જો એક્સની દિશામાં એક એકમ જમણી તરફ જઈએ તો વાયની દિશામાં ત્રણ એકમ ઉપર તરફ જવું પડે, અથવા જો એક્સની દિશામાં એક એકમ ડાબી બાજુ જઈએ તો વાયની દિશામાં ત્રણ એકમ નીચે તરફ જવું પડે। એક્સમાં એકનો ઘટાડો, વાયમાં ત્રણનો ઘટાડો, એક્સમાં એકનો ઘટાડો, વાયમાં ત્રણનો ઘટાડો, ફરીથી એક્સમાં એકનો ઘટાડો, વાયમાં ત્રણનો ઘટાડો। આ બાજુનો આલેખ આપણને આ રીતે જોવા મળે। આમ અહીં આપણું જે નિરપેક્ષ મૂલ્ય ધરાવતું વિધેય હતું તેનું આલેખન આપણે અહીં દર્શાવ્યું છે। આપણે અહીં બધું વિગતવાર સમજ્યા માટે આલેખ દોરવામાં થોડી વાર લાગી, પણ આપણે તે ઝડપથી પણ કરી શકીએ। એક્સમાં એકનો ઘટાડો, વાયમાં ત્રણનો ઘટાડો, આમ તેનો આલેખ કંઈ આ રીતે જોવા મળે। માટે અહીં આપણું જે નિરપેક્ષ મૂલ્ય ધરાવતું વિધેય હતું તેનું આલેખન આપણે અહીં કર્યું છે। આપણે અહીં બધું વિગતવાર સમજ્યા માટે થોડી વાર લાગી, પણ તમે તેનું આલેખન ઝડપથી પણ કરી શકો। તમે કહી શકો કે જો એક્સની કિંમત એક હોય તો આ પદ શૂન્ય થશે અને આપણને મહત્તમ કિંમત મળે નવ, માટે એક કોમા નવ તેનું મહત્તમ બિંદુ થશે, અને પછી આમાંથી બે કિંમતો લઈને તમે તેના અંત્ય બિંદુઓ મેળવી શકો। એક્સની કિંમત માઇનસ ચાર અને પાંચ લઈને તમે તેના આ રીતે અંત્ય બિંદુઓ મેળવી શકો, અને એ અંત્ય બિંદુઓને મહત્તમ બિંદુ સાથે જોડતા આપણને અહીં બે રેખાઓ મળશે તે આપણે જાણીએ છીએ। પણ આ રીતે વિગતવાર સમજવાથી લાંબા સમય સુધી તેને યાદ રાખી શકાય છે।